ગુડ મોર્નિંગ સુપ્રભાત, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ. ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપણે હંમેશા હેલ્થની વાત કરીએ છીએ. આજે ગુડ મોર્નિંગ ગુજરાત ઉત્તમનગર ગાર્ડનમાં આવ્યું છે ડબ્બા પાર્ટીમાં, અને ડબ્બા પાર્ટીમાં સિનિયર સિટીઝન બહેનોએ અવનવી વાનગીઓ બનાવી છે. આ જે વાનગીઓ છે એ શિયાળામાં ખૂબ ઉપયોગી થાય છે, શરીરને ગરમાવો આપે છે અને તાકાત આપે છે. સુંદર મજાની વાનગીને અહીંયા સરસ રીતે શણગારવામાં આવી છે. બધી જ બહેનો ડબ્બા પાર્ટી દર શિયાળે કરે છે. અવનવી વાનગીઓ પહેલાં ઘરે બનાવે છે અને પછી અહીંયા લઈને આવે છે અને બધા સાથે મળીને પોતાની વાનગીઓની રેસીપી વહેંચે છે. અત્યારના સમયમાં ભાગમતોડ ભરી લાઈફમાં આપણે નાના બાળકોને કેટલો પોષકક્ષમ ખોરાક આપીએ છીએ. ખુદ આપણે પણ શરીરને ઉપયોગી છે એવા ખોરાક નથી લેતા. ખૂબ સુંદર મજાના પોષક તત્વો ધરાવતા અનેક ધાનો છે, એ ધાનને આપણે ઓળખતા પણ નથી. એ ધાનની વાનગીઓ અહીંયા બનાવવામાં આવી છે. તો ચાલો આજે વાનગીઓનો રસ્તાળ તમારા માટે લઈને આવી છું. શરૂઆત કરીશું હેલ્ધી સૂપથી. શું નામ છે આપનું? છાયાબેન પંડિત. અને છાયાબેન, આપને કયા પ્રકારનું વસ્તુનો ઉપયોગ કરીને સૂપ બનાવ્યું છે? હમણાં જો શિયાળો છે તો શિયાળામાં વાયરલ ઇન્ફેક્શન, ઉધરસ, શરદી, તાવ વગેરે થાય છે, તો એના માટે ખૂબ જ હેલ્ધી સૂપ ગાજર, ટામેટા અને બીટનો બનાવ્યો છે. અને એની અંદર આપણે કોઈ પણ મેંદાની વસ્તુ વાપરી નથી, એટલે ફાઈબર છે એ આપણને મળે છે, ગાજરમાંથી વિટામિન એ મળે છે, બીટમાંથી તો આપણે જાણીએ છીએ કે હિમોગ્લોબિન માટે ઉપયોગી છે. એટલે બાળકોને અને મોટાઓને રોજ આ સૂપ પીએ તો શિયાળાના તંદુરસ્તી તો સારી રહે જ, પણ રોગથી તો બચી જ જવાય. પણ સવાર સવારમાં સૂપ બનાવવાનો સમય ઘણા ઓછા લોકોને મળે છે. આમાં એવું છે કે આ ત્રણેય વસ્તુ આપણે દાળ ભાત તો કરતા જોઈએ, તો કુકરમાં ઉપરના ખાનામાં મૂકી દઈએ તો રોજે રોજ તાજો સૂપ મળી જાય, એટલે આપણને તકલીફ પણ ના પડે કે ઓહો મારે સૂપ કરવું પડ્યું, મારે સૂપ કરવું પડ્યું. એટલે બહુ જ ઇઝી છે મેથડ. અને ખૂબ ઇઝી મેથડ છાયાબેને બતાવી દીધી છે કે હેલ્ધી સૂપ શરીર માટે કેટલો ફાયદો આપે છે. આપનું નામ શું છે? રંજન.
કલ્યાણ. રંજનબેન, તમે સલાડને લઈને આવ્યા છો અને ખૂબ સરસ રીતે શણગાર પણ કર્યો છે સલાડનો. તો જે કાકડી છે, પછી ગાજર છે, દાડમ છે, તો શરીર માટે શિયાળાના આ સમયમાં કેટલા ઉપયોગી છે? બીટ પણ છે. અત્યારે છોકરાઓને શાકભાજી ભાવતા નથી, એટલે આવી રીતે તમે ડેકોરેશનવાળું સલાડ ખવડાવો તો એને થોડું એટ્રેક્શન લાગે અને ખાઈ લે, અને શરીરમાં આમાં આનાથી બધા તત્વો, તમને બધા જ તત્વો મળી જાય. શિયાળામાં જો દાડમ એ ગાજર બધું જ ઉપયોગી જ થાય, એમાંથી તમને આયર્ન મળે, ફોલિક એસિડ મળે, પછી આ ગાજર કોથમરી છે, દાડમ છે, ગાજર છે, કોબી છે, એમાંથી બધી જ જાતના તત્વો તમને મળી રહે, અને જે છોકરાઓનો ઉણપ હોય છે આમાંથી મળી રહે, એટલે અમે સલાડ ખવડાવીએ છીએ. બધા જ પ્રકારના પોષક તત્વો મળી લે સલાડમાંથી. આપનું નામ શું છે? આપ થોડા આગળ આવી જાઓ. આપનું નામ શું છે? બલબીર કૌર છાબડા. અરે વાહ. અરે, આપને ક્યાં પકાયા હે? મેને પાલક કે ભજીએ બનાએ, લોગ પાલક કો દેખે મુંહ બનાતે, મગર ઇસકા રૂપ અલગ કરકે જૈસે શિંગાર કે ખિલાતે તો બચ્ચે લોગ ખુશ હો જાય. મમ્મી આ શું છે, મમ્મી આ શું છે, એમ કહીને મોઢામાં નાખીએ ને કે હા, તો બહુ સ્વાદિષ્ટ છે, અને ડેકોરેટ કરીને ખવડાવો એમને તો બહુ આનંદ. અને હેલ્થ માટે આયર્ન, ફોલિક એસિડ ને બધું, આમ કબજિયાત માટે બહુ આમ ગુણકારી છે પાલક. પાલકના પકોડા બનાવ્યા છે આપને, અને આ જે પાલકના પકોડા છે તો બનાવતા કેટલો સમય લાગે? કંઈ વાંધો નહીં, એ પહેલાંથી પાલક રાત્રે સમારી દો અને ફ્રીજમાં મૂકી દો. ખીરું બનાવીને તરત એક એક પાંદડું, આમાં પાંદડા કાપ્યા નથી, એક એક આખો પાંદડો લઈ અને ખીરામાં ડબોળી અને તેલમાં તળી દીધું છે, મસાલો બધો નાખી, અને બે જાતની ચટણી બનાવી છે, અને આ ફુદીનાની અને ધાણાની પાંદડાની. તો પાલક શરીર માટે કેટલો ફાયદાકારક? પાલકમાં આયર્ન ભરપૂર છે, અને તમારે એક કોન્સ્ટિપેશન હોય એને એ દૂર કરે છે. હા, તો મિત્રો, શિયાળાના આ સમયમાં ખૂબ સુંદર મજાના લીલા શાકભાજી મળતા હોય છે કે જે શરીરને ખૂબ ફાયદો આપે છે. પાલકના પકોડાની આપણે વાત કરી, સલાડની વાત કરી, હેલ્ધી સૂપની વાત કરી, બીજા પણ સ્ટાર્ટર રેડી છે, તેમની સાથે પણ વાત કરીએ. બીજું પણ સ્ટાર્ટર છે. શું નામ છે આપનું? મારું નામ ગીરા મહેતા. અને ગીરાબેન, તમે શું બનાવ્યું છે? મેં વેલકમ ડ્રિંક બનાવી છે. આ સલાડ છે કલરફુલ, અને મારું વેલકમ ડ્રિંક છે એનો કલર એકદમ નેચરલ છે. જેની અંદર મેં જામફળ, શિયાળાનો રાજા જામફળ, અને વસંતની રાણી લીલી દ્રાક્ષ, કાળી દ્રાક્ષ, અને સ્ટ્રોબેરી એનો સરસ જ્યુસ બનાવે છે. તો ખૂબ સરસ મજાનો હેલ્ધી અહીંયા જ્યુસ બનાવે છે. હું ટેસ્ટ પણ કરી લઉં. બહુ જ ટેસ્ટી છે. થેન્ક યુ સો મચ ગીરાબેન. બધું જ હું ટેસ્ટ કરવાની છું આજે. અને તમારું નામ શું છે? ઉષા ગજ્જર. અને ઉષાબેન, તમે શું બનાવ્યું છે? પાલક ને ફુદીનાની સેવ બનાવી છે. પાલક અને ફુદીનાની સેવ બનાવી છે. તો ફુદીના અને પાલક મિક્સ કરીને કેવી રીતે બનાવવાની? એની પ્યુરી બનાવી મેં, પાલક ને ફુદીનાની, અને પછી બસ લોટમાં નાખીને બધા મસાલા નાખી. એકદમ ઇઝી છે. એકદમ ઇઝી છે, અને આ ખાવાથી એકદમ બધા વિટામિન મળે છે અને ભૂખ ઉગડે છે. બધા વિટામિન મળે છે અને ભૂખ ઉગડે છે. આપનું નામ શું છે? ગીતાબેન ઝા. અને ગીતાબેન, આપને શું બનાવ્યું છે? આ મેથીના મુઠિયા છે, સ્ટાર્ટર તરીકે પણ ચાલે. મેથી એ વાયુને અરનારી છે અને તમારા સાંધાના દુખાવાને દૂર કરે છે. એને બાફીને કરી શકાય છે, એટલે તેલ પણ ઓછું હોય અને ગુણકારી પણ વધારે છે. તમે ચાખી લો. હું પણ ચાખી લઈશ, બધાનું ચાખીશ, કે ખૂબ સરસ વાનગીઓ અહીંયા છે અને મને મોઢામાં પાણી પણ આવી રહ્યું છે. મેથીની વાનગીઓ અત્યારે ખૂબ સરસ મજાની માર્કેટમાં પણ મળે છે, પરંતુ તમે ઘરે બનાવો તો એનો સ્વાદ જ કંઈક અલગ હોય છે. શું નામ છે આપનું? મારું નામ ભાવનાબેન અમીન છે. મેં મેથી અને લીલા ધાણાને નાખીને અને વડા બનાવ્યા છે. મેથી અને લીલા ધાણા, અને વડામાં કયા કયા લોટનો ઉપયોગ કર્યો છે? વડામાં ચણાનો લોટ અને ઘઉંનો લોટ, એ બંને નાખ્યા. દહીં, લીલા મરચાં, આદું, એ બધું. મેથી હેલ્થ વાઇઝ સારી છે, મેં એ પ્રમાણે બનાવેલી છે. અને આ વડા અને આપણે કેટલો સમય સાચવી શકાય ઘરમાં? આમાં 2-3 દિવસ તો ચાલે છે, કારણ કે પાણી બિલકુલ નથી નાખ્યું આમાં. અચ્છા, પાણીથી લોટ નથી બાંધ્યો? દહીં અને અને ધાણા, મેથી એ બધું ક્રશ કરીને એની ગ્રેવી બનાવીને અને એના પછી એમાં જ લોટ બાંધી દીધો છે. તો જે લીલા ધાણા છે, કોથમરી છે, એ આપણી આંખોને ઠંડક આપે છે અને સાથે સાથે આપણી આંખોનું તેજ પણ વધારે છે. તેની પણ ખૂબ સરસ અહીંયા વાનગી બનાવી છે, વડા બનાવ્યા છે. આપ હમણાં પણ ટેસ્ટ કરું, બધાનું ટેસ્ટ કરીશ. આપનું નામ શું છે? હીરા પટેલ.
અને હીરાબેન તમે શું બનાવ્યું છે? મેં મેથીનો વેજીટેબલ હાંડવો બનાવ્યો છે. એમાં બધા વેજીટેબલ છે, બધા જ વેજીટેબલનો હાંડવો. હાંડવો તો આપણા ગુજરાતીઓની સ્પેશિયાલિટી છે કે મહિનામાં બે વખત હાંડવો ન બને તો એ આપણે ગુજરાતી ન કહેવાઈએ. અને આજે તમે હાંડવો બનાવ્યો છે, શિયાળામાં તમે બનાવો છો, તો કયા કયા શાકભાજીનો ઉપયોગ કર્યો છે? આમાં મેં દૂધી, વટાણા, તુવેર, પછી મેથી, લીલા કોથમીર, મરચાં, આદુ એ બધું. અને આ હાંડવો બનાવતા કેટલો સમય લાગે? રાતના પલાળવાનો હોય છે અને સવારે બનાવવાનો હોય છે, તો મિનિમમ 30 મિનિટ સુધી સ્લો ગેસ ઉપર થઈ જાય છે હાંડવાના કુકરમાં. આ તો એકદમ હેલ્ધી હાંડવો કહેવાય શિયાળામાં. ગુજરાતીઓને હાંડવો ભાવતો હોય છે અને તેમાં જો બધા શાકભાજી ઉમેરવામાં આવે તો ઓલ હેલ્ધી થઈ જાય છે. ટેસ્ટ હું બધાનું જ કરીશ કે આવી રીતે સરસ વાનગીઓ છે, ખૂબ સરસ છે. બધા જ ઇન્ગ્રીડિયન્ટ અહીંયા ઉમેરવામાં આવ્યા છે, શાકભાજીનો ઉપયોગ કર્યો છે. શું નામ છે આપનું? જ્યોતિબેન ગાંધી. અને જ્યોતિબેન આપને શું બનાવ્યું છે? મેં મુઠિયા બનાવ્યા છે મેથીના, અને એની અંદર દહીં, પછી લીલા આદુ મરચાં અને મેથી, મેથી વધારે પડતી એમાં સોજી નાખી છે, ચણાનો લોટ ને ઘઉંનો લોટ નાખી અને તળીને બનાવે છે. એટલે મેથી બહુ સારી, અને છોકરાઓને આખો દિવસ જે પડીક આપે છે એના કરતાં આ બી સવારમાં છોકરાઓને આપે તો બહુ સારું અને ગુણકારી છે આ મેથી બધા માટે. આ જે મુઠિયા છે જ્યારે ઊંધિયું બનાવવામાં આવે છે ત્યારે પણ ઉમેરવામાં આવે, ઊંધિયામાં પણ એને નાખવામાં આવે છે, પણ એ બહુ ટેસ્ટ બહુ સરસ આવે છે. ઊંધિયામાં નાખો તમે તો એને ટેસ્ટ બી સરસ આવે છે, લાગે બી, અને અઠવાડિયા સુધી એવા નિવારે કશું જ નથી થતું. તમે ઘરમાં બીજું પણ શાક બનાવતા હોય તો આ ઉમેરી દો તો પણ ચાલી જાય. હા, ચાલી જાય, બધું સરસ લાગે એમાં, અને તમે ખાઈ શકો, અને છોકરાઓના હેલ્ધી માટે તો બહુ સરસ છે આ મુઠિયા. નાસ્તામાં બી સ્કૂલે આપો છોકરાઓને તો બી સારા. તો વડીલ કહી રહ્યા છે કે ઘરમાં આવી વાનગીઓ તમે બનાવતા રહો અને જે બાળકો છે કે તેમને શિયાળામાં હેલ્ધી વાનગીઓ આપો, તેના કારણે તેમને બધા જ પોષક તત્વો મળી રહે. ભાગમતોડ ભરી લાઈફમાં આપણે જે ફૂડ પર જીવતા થઈ ગયા છે તેની અસર આપણા શરીર પર થઈ રહી છે, અને પહેલાંના જે વડીલો હતા અને વાનગીઓનો જાળવી રાખી છે, અને હજી પણ એ વાનગીઓ ઘરમાં બાળકોને બનાવીને આપી રહ્યા છે, પોતાના દીકરા દીકરીઓને બનાવીને આપી રહ્યા છે. શું નામ છે આપનું? કનકબેન પૂજારા. અને કનકબેન તમે ખૂબ સરસ સજાવટ કરી છે, અને શું બનાવ્યું છે? મેં બાજરીના વડા બનાવ્યા છે. તો બાજરી તો શિયાળામાં ખૂબ સારી, શરીર માટે સારી, ગરમાવો આપે છે, શક્તિ આપે છે. તો આ જે બાજરીના વડા બનાવ્યા છે તો કેટલા ફાયદા છે બાજરીના? બાજરી બહુ ગુણકારી છે, અંદર મેથી વધારે નાખી છે એટલે મેથીથી કફ વાયુને પિત્ત થતું નથી, સાંધાનો દુખાવો નથી થતો, અને અઠવાડિયા સુધી સારા રહે છે. બાળકોને ડબ્બામાં પણ ભરી આપવામાં આવે છે, તમે બહારગામ જાઓ તો તમે અઠવાડિયા સુધી રાખી શકો છો. એકલા વડા પણ સારા લાગે છે, ચા જોડે પણ બહુ સારા લાગે છે. અને બાજરીની રાબ પણ બનાવવામાં આવે છે કે જે અત્યારના જે શરદી ખાંસી પિત્તનો જે પ્રકોપ હોય તેની સામે આવ્યા જે ધાન્ય છે એ લડત આપે છે અને આપણને હેલ્ધી રાખે છે. છોકરાઓ ડબ્બામાં લઈ જાય તો સારી રીતે નાસ્તામાં ઉપયોગકારી થઈ જાય, એટલે કુકીઝ જેવું લાગે. હા હા, અને અઠવાડિયા સુધી સારા રહે છે, પાછા અઠવાડિયા સુધી સારા રહે છે, અને ખૂબ ઇઝી વાનગીઓ અહીંયા છે અને ખૂબ સરસ રીતે સજાવટ કરવામાં આવી છે. શું નામ છે આપનું? મારું નામ નિકિતા મહેતા છે. અને નિકિતાબેન તમે શું બનાવ્યું છે? મેં તલની, તલ અને ગોળ નાખીને ચીક્કી બનાવી છે. આપણું આ એક આ દેશી વસાણું કહેવાય છે. અત્યારના છોકરાઓ ભાગદોડ ભરી જિંદગીમાં તૈયાર ચોકલેટ્સ લઈને ખાઈ લે છે, એની જગ્યાએ આ ખવડાવવું જોઈએ. અત્યારે આ સિઝન ડ્રાય હોય છે વિન્ટરમાં, એટલે આ એક ઓઇલી છે એટલે એને ખાવું જ જોઈએ. તલ તો હંમેશા તૈલી બીયા છે એટલે એ ખાવું જ જોઈએ. અને એ ગોળ અને મેં એમાં ફ્લેક્સીડ નાખ્યા છે, ઓટ્સ નાખ્યા છે, સૂટ ગંઠોડા કમ્પ્લીટ નાખીને બનાવી છે એટલે એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. અને એક બાળકોને તો ખાસ ખવડાવવું જ જોઈએ હંમેશા. ડબ્બામાં ડબ્બો લઈ જતા હોય તો ડબ્બામાં પણ આપવું જ જોઈએ નાસ્તા તરીકે. તો આ તલની ખૂબ હેલ્ધી ચીક્કી બનાવી છે, તલ વધારે ઉમેરવામાં આવ્યા છે, ઓટ્સ નાખ્યો છે અને દેશી ગોળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે તલ તમે બારે માસ ખાઓ તો અત્યારની જે સમસ્યા છે કે તમારા વાળ ધોળા થઈ જતા હોય છે, તો તલ આ વાળને ધોળા નથી થતો એટલે તમારી જે બ્લેક એન્ડ વ્હાઈટ શાઇન છે એ ઓછી કરી દે છે, અને તલના કારણે તમારા વાળ કાળા રહે છે. અને તલ ખાવા જોઈએ. આપનું નામ શું છે? હું બધાનું ટેસ્ટ કરીશ હમણાં. આપનું નામ શું છે? મારું નામ રમાબેન રાવલ છે. અને રમાબેન તમે તો ખૂબ સરસ સજાવટ કરી છે. બાજરીના રોટલા છે, શું છે? બાજરીના પાલકને ક્રશ કરી અને બાજરીના લોટમાં મોર્યો, મરચાં લસણ
અજમો નાખી અને ખાધો. છોકરાઓ આમ રોટલા ઘરે ખાતા નથી અને આ પાલક અંબોળીએ છે એટલે છોકરાઓ રોટલી આપીએ તો બે રોટલી ખાધી એટલે બહુ થઈ ગયું એમ, અને આ એક રોટલો ખાય તો પેટ ભરાય છે એમનું, અને શરીર પણ સારું છે, તેલ ઓછું અંદર જાય, અને એમાં પાછા શિયાળાના મરચા, આ મરચા તમે ખાઓ એટલે છોકરાઓને તીખાય ન લાગે, અને રોટલા મરચો અને છાશ અને લીંબુનો થાણું ખાઓ તો આખો દિવસ તમારું પેટ એવું ભરેલું રહે તો બીજી કંઈ જરૂર ન પડે, શરીરને પણ કોઈ નુકસાન નથી થતું. એટલે સવાર સવારમાં જો તમે આ હેલ્ધી નાસ્તો કરો તો આખો દિવસ તમને ભૂખ પણ ન લાગે તમને, અને પેટ ભરેલું રાખે, અને તમે પાણી પણ ઓછું પીતા હોય અને આ ગરમ ગરમ રોટલો ખાઓ તો તમે આખા દિવસના 10-12 ગ્લાસ પાણી પણ પી શકશો, તમને એટલો સંતોષ થશે એમ. અને આ બાજીના રોટલા એવા છે કે કોઈ તમને શિયાળામાં કોઈ નુકસાન જ નથી કરતું, રોટલી બે ખાશો તો તમને ભારે પડશે પણ આ રોટલો તમને ભારે નહીં પડે. એટલા રોટલામાં શિયાળામાં અમે 20 કિલો બાજરી 5 માણસ છીએ પણ ખાઈ જઈએ છીએ, અને બાજરીનો ઉપયોગ વધારે કરીએ છીએ અને બાળકોને પણ ખવડાવીએ છીએ અમે. તો મિત્રો, વડીલ કહી રહ્યા છે કે બાજરીનો ઉપયોગ વધારે કરીએ છીએ, તો તમે તમારા ઘરમાં જો મેંદાનો ઉપયોગ કરતા હોય તો મેંદો છોડો અને બાજરીને અને મકાઈના લોટને અપનાવો કે જેના કારણે તમારા શરીરમાં શક્તિ આપે, પોષક તત્વો આપે, પ્રોટીન આપે. અને અહીંયા લીંબુનું અથાણું પણ બનાવવામાં આવ્યું છે, તો આ શિયાળાના સમયમાં લીંબુ પણ ગુણકારી છે. બહુ સરસ ગુણકારી એમ. લીંબુમાં જે પ્રોટીન મળે છે એ બીજામાં કોઈ મળતું નથી. આપણે ખાટા અથાણા ખાઈએ તો શરીરમાં તમને કરતરશે, સાંધા દુખશે, અને આ લીંબુ નથાણું અંદર ગોળ અંદર નાખ્યો છે એટલે આ લીંબુ નથાણા તમારા શરીરમાં પણ એટલું સરસ થશે, શરીર માટે પણ સરસ રહેશે, કોઈ કરતર નહીં થાય, અને લીંબુ તમને અંદર પ્રોટીન મળશે તમને. એટલે વિટામિન સીથી ભરપૂર લીંબુનું અથાણું પણ અત્યારે સરસ બનાવ્યું છે. મને તો ટેસ્ટ કરવાનું મન થઈ ગયું, પણ બધાનું કરીશ. શું નામ છે આપનું? મેરા નામ રેશમા સાજનાણી હે, મેં સિંધી હું ઓર મેને સિંધી થાલી બનાઈ હે. ક્યા બાત હે, આ તો સિંધી થાલી ભી દેખને મિલે રે. ક્યા બનાયા સિંધી થાલી માં? મારી સિંધી મે હોતા હે, મેથી પુલાવ બોલતે હે ઓર મેથી કી કોખી બોલતે હે, ઉસકે સાથ ફ્લાવર ગોભી કી સબ્જી હોતી હે, ફૂલ ગોભી કી સબ્જી હોતી હે, આલુ ટમાટર પ્યાજ ઓર સબ ડાલ કે બનાતે હે. યે મેથી કા સ્પેશિયલ હમારા સિંધીઓ મેં સ્પેશિયલ હોતા હે, ઉસમે હરી સબ્જીયાં હૈ જૈસે મેથી પાલક હરા પ્યાજ હરા ધનિયા ઓર હરી લસણ હરી મિર્ચ હરે મટર પૂરી હરિયાલી જૈસી હોતી હે, યે સબ સબ્જીયાં ભૂન કે ઓર ઉસમે ચાવલ ડાલ કે ઉસકો પુલાવ બનાતે હે. રેટ ભી બતા દિયા, બહોત હી અચ્છા સજાવટ હૈ યહાં પે ઓર બહોત હી અચ્છી થાલી યહાં દિખ રહી હે. એક વડીલ છે અને બેન પણ છે, સાથે મળીને વાનગી બનાવી છે. શું નામ છે આપનું? જયશ્રીબેન ગજ્જર. જયશ્રીબેન, આપને શું બનાવ્યું છે? પાલકની ખીચડી બનાવી, પાલક ને તુવેરના દાણાની ખીચડી, એમાં લીલી ડુંગળી છે, લીલું લસણ, લીલા મરચાં અને ઘીનો વઘાર કરી અને પાલકને પલ્પ બનાવી અને ખીચડી બનાવી છે પાલકને. અને હા, તમાલપત્રને એનો વઘાર છે એટલે આ ખીચડી બહુ પૌષ્ટિક હોય છે અને એમાં બધા જે શરીરને જોઈએ જરૂરી તત્વો મળી રહે છે આમાં. હા, કેલ્શિયમ છે, અરે વિટામિન પ્રોટીન આ ખીચડીથી. હા, મગની, હા, ફોતરાવાળી મગની દાળ એટલે પૌષ્ટિક ખીચડી છે એમ. બધી રીતે શરીરમાં એ રહે છે, તંદુરસ્ત. અને લીંબુનું અથાણું છે. હા, લીંબુનું અથાણું છે અને આ પૌષ્ટિક ખીચડી છે, સાથે સાથે છાશ પણ છે. તો શિયાળામાં છાશ કફ કરી જતી હોય છે, પરંતુ એ છાશમાં અલગ અલગ વસ્તુ ઉમેરવામાં આવે, જીરું છે, અજમો છે, હિંગ છે થોડી, અને હા, લીલું લસણ ઉમેરીને છાશ અહીંયા પણ બનાવવામાં આવી છે અને વડીલ અહીંયા છાશ બનાવીને લઈને આવ્યા છે. તો બા, છાશમાં કઈ કઈ વસ્તુ ઉમેરી શકાય? મરચાં છે, લીલું લસણ, કોથમીર બધું ઉમેરીએ એટલે પૌષ્ટિક બને, બારે ને ચારે છાશ લઈ શકાય. છાશમાં આ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરી શકાય છે. તો છાશ શિયાળામાં, જે લોકોને શિયાળામાં છાશ વગર ન ચાલતું હોય, તો આવી રીતે બનાવીને તેઓ છાશ પી શકે છે અને એ છાશ હેલ્ધી પણ બની જાય છે. શું નામ છે આપનું? મારું નામ રીટાબેન ત્રિવેદી. અને રીટાબેન, તમે શું બનાવ્યું છે? હું વેજીટેબલ સાત ધાનના છડેલાનું ખીચડો બનાવીને લઈને આવી છું અને એમાં, હા હા, સાત ધાન છડેલા આવે, ઘઉં છે એમાં, બાજરી આવે, જુવાર આવે, મકાઈ આવે, એ બધાને છડેલા ધાન, સાત ધાન મળે છે તૈયાર, એનો ખીચડો બનાવ્યો છે. એમાં ફૂલ વેજીટેબલમાં આલુ મટર પછી સબ ફુલાવર અને બધા તજ લવિંગનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે, એ એવો મસ્ત મજાનો ખીચડો બનાવીને લઈને આવી છું. અને મરચા પણ છે, તો મરચા કેવી રીતે બનાવે? મરચા ચણાના લોટને શેકી નાખવાના અને એમાં ભરી અને પછી ધીમે તાપે સીજવા દેવાના.
અને હળદર તો અમારે આંબા હળદર છે. આંબા હળદરથી અત્યારે શિયાળામાં આપણે ખાઈએ તો એક તો હાડકા માટે પણ બહુ સારી છે. આંબા હળદર હાડકા મજબૂત કરે અને બીજી જે પીળી હળદર આવે છે એ આપણા કફ શરદી ઉધરસ બધામાં કામ લાગે છે. તો છડેલા ધાનનો ખીચડો, આ ખીચડો જો શિયાળામાં ખાવામાં આવે તો તમારા શરીરમાં બારે માસ કોઈ રોગ આવતો નથી તેવું પણ કહેવામાં આવે છે. અને ખૂબ સરસ લાગી રહ્યો છું, ટેસ્ટ પણ કરી રહ્યો છું. વેરી ટેસ્ટી, ખૂબ સરસ બનાવવામાં આવ્યો છે. તો આવો ખીચડો તમે શિયાળામાં તમારા ઘરે બનાવી શકો છો અને બાળકોને આપી શકો છો, લંચ બોક્સમાં આપી શકો છો. અને આ ખીચડો તમારા શરીરને ગરમાવો પણ આપે છે. શું નામ છે આપનું? મારું નામ અંજના સોની છે. મેં આજે ભરેલા રવૈયાનું શાક તુવેરના દાણા સાથે બનાવેલું છે અને એ ખાવાથી આપણને હેલ્થ સારી રહે છે. અને શિયાળામાં જ એ તમે ખાઈ શકો છો, ઉનાળામાં તમને અત્યારે સારા મળે છે એટલે બધા સારા ખાય અને બાળકો પણ ખાય છે, એમને ભાવે છે. ભરેલા રવૈયા હોય તો બાળકો ખાય અને ઊંધિયામાં એમાં બધામાં અત્યારે શિયાળામાં બનાવે છે, બધા ઊંધિયામાં પણ વાપરે છે એમ. અને એમાંથી પ્રોટીન મળે, ફાઈબર મળે છે અને આયરન પણ મળે છે એમાં રવૈયાનું શાક ખાવાથી. અત્યારે રવૈયાનું શાક ખાવાથી પ્રોટીન આયરન મળે છે. તુવેરની વાત કરવામાં આવે તો તુવેર શિયાળામાં ખૂબ સારી અવેલેબલ હોય છે, ઉનાળામાં મળતી નથી. તો તુવેરનું શાક ઘણા લોકોના ઘરમાં બનતું હોય છે, સાથે સાથે તમે ભરીને બનાવ્યું છે તો ભરવામાં જે વસ્તુઓ વપરાય છે એ કઈ કઈ છે? તુવેરના દાણાને મિક્સરમાં થોડા કચરી નાખ્યા છે અને એમાં આદું નાખ્યું છે, લસણ નાખ્યું છે અને મરચાં પણ નાખેલા છે અને ધાણા જીરું મરચું અને એઠું હળદર નાખી અને મસાલો બનાવી અને રવૈયા ભરેલા છે, ભરીને બનાવ્યા છે અને તુવેરના દાણા. સમય લાગે બસ એને અડધો કલાક જેવું થાય બસ. તો અડધો કલાકમાં આ ઇન્સ્ટન્ટ વાનગી બની જતી હોય છે અને હેલ્થ માટે ખૂબ સારી છે. અત્યારે તુવેરના દાણા છે, ચણા છે, ખૂબ સરસ રીતે માર્કેટમાં અવેલેબલ છે. તો એ તમારા ઘરે લાવો, બાળકોને ખવડાવો, તમે પણ ખાઓ અને હેલ્ધી રહો. શું નામ છે આપનું? નીરુબેન પુરોહિત. અને નીરુબેન, તમે દેશી આપણા થેપલા, ગુજરાતીઓની સ્પેશિયાલિટી થેપલા બનાવ્યા છે. બાજરીનો લોટ, આદું, મરચાં, લસણ, મીઠું અને તલ નાખીને બનાવેલું છે, દહીં નાખ્યું છે અને આ ઢેબરા ખાવાથી લંચ ડિનર બધામાં ચાલે. બાળકો ખાતા નથી ભાજી તો બાળકો પણ હોંશે હોંશે આ ઢેબરા ખાય છે અને ગરડા માણસો ચાવી ના શકતા પણ આ એટલા પોચા ઢેબરા છે કે સવારે લંચ ટી કોફી ચા સાથે પણ તમે નાસ્તામાં ઉપયોગ કરી શકો છો અને ખૂબ જ પૌષ્ટિક હોય છે. મેથીની ભાજીના ઢેબરાથી આ સાંધાનામાં રાહત રહે છે અને એ વાયુવર્ધક છે, વાયુ થતું નથી તમને શાક. આટલા બધા આપણને ફાયદા બતાવી દીધા છે વાનગીઓના, જે આ વાનગીઓ શિયાળામાં તમે તમારા ઘરે બનાવો, તમારા બાળકોને લંચ બોક્સમાં આપો, તેમના ટીચર જો ટેસ્ટ કરશે તો તે પણ તે બાળકના ફેન બની જશે. તો અત્યારના જે સમયમાં ભાગમદોડભરી લાઈફમાં આપણે જે બહારની વસ્તુઓ ખાતા થઈ ગયા છે એ આપણા શરીરને ઘણી બધી નુકસાન કરે છે. ઘરે આટલી સરસ વાનગી બનાવો અને ન આવડતી હોય તો ઘણા બધા ઓપ્શન છે શીખવા માટેના. તમે અહીંયા આવીને પણ બહેનો સાથે મળીને મુલાકાત કરીને વાનગીઓ શીખી શકો છો અને તમારા પરિવારજનોને ખુશ પણ કરી શકો છો વાનગી બનાવીને. ગુડ મોર્નિંગ ગુજરાતમાં આજે આપણે હેલ્થની વાત કરી, સાથે સાથે શિયાળામાં જે અવનવી વાનગીઓ ઘરે ખૂબ ઇઝીલી બની જાય તેની પણ વાત કરી. માર્કેટમાં લીલા શાકભાજી કેટલા ઉપલબ્ધ છે, આપણી પાસે સમય કેટલો છે
એ ઉપયોગ કરવાનો. સિનિયર સિટીઝન પાસેથી આપણે અવનવી વાનગીઓની વાત કરી, જે આ વાનગીઓ આપણા શરીરને કેટલી ઉપયોગી છે. પોષકક્ષમ ખોરાક જો આપણે લઈએ તો આપણું હેલ્થ સારું રહે છે, અને શિયાળામાં એવું કહેવાય છે કે શિયાળામાં આવી વાનગીઓ ખાઈએ તો આખું વર્ષ આપણું શરીર હેલ્ધી રહે છે. તો આવી જ રીતે ગુડ મોર્નિંગ ગુજરાત અવનવી સફરે જશે, તમારા સુધી રસપ્રદ માહિતી લઈને આવશે. હવે તમારી હોસ્ટ એન્ડ દોસ્ત મિત્તલને રજા આપો, આવજો.